બિહારમાં યુવતી ભાગી જતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઘમડિયા ગામના નાને દમણ લોકો પોલીસ સ્ટેશને એકઠા થયા હતા. યુવતીને વહેલી તકે શોધવાની પરિવારની પોલીસ સમક્ષ માંગ. દમણ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ યુવતી ગુમ થયાની રજૂઆત કરી હતી. પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. મામલો વધુ ગરમાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો. વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે ધામડિયા ગામ છે ત્યાં આજે જે નાની દમણ વિસ્તાર છે, યુનિયન ટેરિટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે, ત્યાંના 101 જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા. આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન, એક દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે. અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે, એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને, એવી એક માહિતી મળેલી છે. એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે. વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી. અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે. નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે અને એ બાંયધરી આપતા જે લોકો ભેગા થયેલા હતા એ લોકો નાની દમણ પોતાના વિસ્તારમાં જવા માટે પરત થયેલા છે.